નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષયને લઈને આવ્યા છે કે જે વિષય એક કરતા વધુ કારણોસર આ દેશમાં ગાજતો રહ્યો છે. હોબાળો ઘણો થાય છે, ખરેખર એમાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ એ પ્રશ્નાર્થ છે. મહિલાઓ ઉપર અત્યાચાર જેવો આ વિષય આપણે બહાર ચર્ચામાં મૂકીએ એટલે ઇક્વલ સંખ્યામાં પુરુષો પણ બહાર આવી જાય કે અત્યાચાર તો અમારા પર પણ થાય છે. સત્ય જે હોય તે આજનો વિષય મહિલાઓ પર અત્યાચારનો છે, અને તેમાં પણ આ વિષય હમણાં કલકત્તામાં જે ઘટના ઘટી, જે રીતે આપણને ધૂણા આવે, આપણે માણસ જાત રીતે નફરત થાય, આપણે માણસ શુકામ જન્મ્યા અને આપણામાં દાનવી અંશ મૂકીને શુક્રવા આ પાર્સલને પૃથ્વી પર મોકલવામાં આવ્યું છે, એવા જાત જાતના શંકાસ્પદ સવાલો થાય, આપણને દિલમાં અરેરાટી થાય. કારણ કે આપણે સ્ત્રીને સ્ત્રી તરીકે જ જોવાની જરૂર નથી હોતી. સ્ત્રીને આપણે ભોજ્ય છું માતાથી શરૂ કરીએ છીએ, અને માના જેટલો લાડ પ્રેમ વાલ કોઈ આપી શકતો નથી. પગમાં કાંટો વાગે તો પહેલા ઓ માં થઈ જાય છે, એ સ્ત્રી છે. કાર્યશું મંત્રી છે, ગરબા સલાહ સૂચન જો પત્નીના ન લેવા અને સાવ વકરી ગયેલા આખલાની મફત તમે કામ કરતા હો તો તમારો બજેટ તો પણ થાય વાર તહેવારે, એ પણ એટલું નિશ્ચિત ગણ. કાર્યશું દાસી, દાસી શબ્દ નહીં વાપરવું, પણ સહકારીકારીણી તો ચોક્કસ કહીશ. અત્યારના જમાનામાં તો એ લગભગ જરૂરિયાત છે. કારણ કે જો સ્ત્રી અને પુરુષ બે ભેગા નથી થતા તો બે છેડા નથી મળતા, અને અત્યારના માઇક્રો ફેમિલીઝમાં બંનેની ટેલેન્ટ પણ ભેગી કરવી પડે છે અને બંનેની આવક પણ ભેગી કરવી પડે છે, અને તો જ બે છેડા મળે છે. જેમના લગ્ન જીવન સુખી નથી હોતા અથવા તો જેમના પેરેન્ટ્સ માતા પિતાના લગ્ન જીવન સુખી નથી હોતા એમાંથી જ આતાઈઓ પાકે છે. આમ સ્ત્રીના વિવિધ સ્વરૂપો છે. અને એ સ્વરૂપોમાંથી આપણે એને નિરૂપવાનો પ્રયત્ન કરીએ. આ સામાન્ય માણસ તરીકેનું નિરૂપણ થયું, કારણ કે આમાં એક જંગલી સ્વરૂપ નથી. અને આમ છતાં પણ દર્શક મિત્રો, બધા જ ગોટાળા કરવાનું કામ અત્યારે જેમના નામે આપણે બિલીપત્ર ચઢાવીએ છીએ તે ભગવાન શંભુ કરે,
રાવણ ને વરદાન આપે, બાળાસુર ને વરદાન આપે, ભસ્માસુર ને વરદાન આપે, બધા વરદાન આપે. બાપો ખુશ એટલે પછી એના પરિણામ શું આવશે એની ચિંતા નહીં, તથાસ્તુ. એટલે ભસ્માસુર કે તારા જ માથે હાથ મૂકી આવું થાય. પણ આ દુષ્ટોથી સંસારને મુક્ત કરવા માટે આતતાઈઓનો કુર્દો બોલાવવા માટે તો દેવી સ્વરૂપ જ કામ આવે. ક્યાંક ચામુંડા સ્વરૂપ નવ સ્વરૂપ છે. શૈલપુત્રી થી શરૂ થાય, પ્રથમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારીની, તૃતીય ચંદ્ર ઘંટેથી, કૃષ્ણેથી, ચતુર્થમ પંચમ સ્કંદ માતેથી, ષષ્ઠમ કાત્યાયનીથી, સપ્તમ કાલ રાત્રિ છે મહાગૌરી ચાસ્તમ, નવમ સિદ્ધ રાત્રિ છે નવ દુર્ગા પ્રતિ. આ નવ સ્વરૂપો છે, આ ઘાતક સ્વરૂપો નથી. બધા જ સ્વરૂપો ઘાતક નથી, અમુક શામક છે, શાતા દેનારા છે. પણ જયારે આપણે એમ કઈ ઓમ એમ એમ ક્લેમ ઓમ ચામુંડા એ વિચય કરીને શરૂ કરીએ, એટલે માનવાનું કે કોકની અર્થી ઉઠી ગઈ, એ ઘાતક સ્વરૂપ. કપ્પરમાં લોહી પીને રક્તબીજનું એક ટીપું પણ નીચે ન પડે એ માં શક્તિ જ કરી. ચંડ મુંડ ને સંહાર કરવાનું કામ એ જ કરી છે. ભગવાને બાળાસુર ને વચન આપ્યું હતું કે જા તું જા લડવા ઉતરીશ ને હું ઉતરીશ. મોટો ગોટાળો થયો, તમે હવે ઓકાહરણ નો મહિનો એટલે વૈશાખ મહિનો ગયો, એ ઓકાહરણ વાંચવાના મહિનામાં તમે જુઓ તો અનિરુદ્ધ ને અપહરણ કરીને, પુરુષો સ્ત્રીઓને અપહરણ કરીને લઈ જાય છે એવું જ નથી. અનિરુદ્ધ નું અપહરણ કરીને ઓખા લઈ ગઈ, ત્યારે પછી નારદજી એમને ગઠિત જે યોગ્ય લાગે તે કર્યું. અરે ભગવાન સાંભળિયાજી આરામથી પદ્માસન ની મુદ્રામાં હતા, ચક્ર લઈને બિચારા આરામ કરતા ત્યાં સળગાવ્યો. હવે આ લડવા બે ભેગા થાય, બાણાસુર સામે લડવા જાઓ તો શંકરે ફરજિયાત મેદાનમાં ઉતરવું જ પડે. હવે શંકર નું ત્રિશુળ, અરે કૃષ્ણ વિષ્ણુ નું ચક્ર, આ બે વજ્ર ભેગા થાય તો પૃથ્વીનો સંહાર થઈ જાય. ત્યારે પાછી કોઈ સારી યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી જેવામાં પ્રોફેસર છે નારદ સાહેબ, એટલે એમણે સુલેહ કરાવી કે હવે તો તમે વિવાહ થયા, કઈ રીતે લડો છો, કે ગણા થયા છો, આ છોકરી તમારા છોકરા સાથે પડી, હવે શું તમારે શેના લડો છો ભાઈ, જણા છૂટા પડે. એટલે આ સ્ત્રીના વિવિધ સ્વરૂપોના ખાલી કેટલાક ઉદાહરણ હતા. આમ તો સ્ત્રીને કળવી અકળ છે, અને સ્ત્રી જયારે રાજ્ય વ્યવસ્થામાં માથું મારવાનું શરૂ કરે છે ત્યારે એ શું કરી શકે, એ શિવાજી પેદા કરી શકે, એ સાયજીરાવ ગાયકવાડ ને તાલીમ આપી શકે, એ પાટણ ની પ્રભુતામાં ગુંજાલ ને પણ માત કરી શકે એવી વિમળ દેવી બની શકે. સાચી વાત છે. એટલે સ્ત્રી અકળા છે, એને કળી શકાતી નથી, એનામાં એટલી અગાધ શક્તિ આપી છે. એટલે મને કોઈ એમ કે સ્ત્રી અબળા છે, હું ક્યારે એની સાથે સંમત થતો નથી. સરકમસ્ટાન્સીસ માણસને અબળા કે સબળા બનાવે છે. ક્યારેક પારધીના ફાંસલામાં ફસાઈ ગયેલો સિંહ એ પણ પોતાનું ગમે તેટલું જોર હોય તો પણ એને શરણે થવું પડે છે. એમ
આ ઘટનાઓ બને છે. સમાજ માટે આ કલંક છે એમાં કોઈ શંકા નહીં. દીકરી એને આપણે દેવી કહીને પૂજીએ, જન્મ થાય જેનો એટલે ઘરે આનંદ મંગળ વર્તે કે લક્ષ્મીજી પધાર્યા છે, એ દીકરીની સાથેના વ્યવહારો એટલા જ પવિત્ર હોવા જોઈએ. સાચી વાત છે. પણ આજનો સમાજ એ રાખી શકે છે ખરો? કોને જવાબદાર ગણશો એના માટે? આજે આપણે એની ચર્ચા કરવી છે. અને એટલા માટે પ્રોફેસર સાહેબને પહેલા અમે એકલાને નિમંત્રણ આપ્યું, પછી લાગ્યું કે આમાં વન સાઇડેડ થઈ જશે ચર્ચા, એટલે પછી એક અગ્રણી શિક્ષણવિદ એવા રેખાબેનને અમે નિમંત્રણ આપ્યું, ટૂંકી મદદે નિમંત્રણ આપ્યું. અને મહિલાઓની એક સુખ હોય છે કે મહિલાઓને લગતો પ્રશ્ન આવે ત્યારે પછી એ પાછી પાની નથી કરતી, એટલે રેખાબેને મેદાનમાં ઉતરવાનું કબૂલ કર્યું. અમે આપ બંનેના આભારી છીએ. દર્શક મિત્રો વતી, મારા વતી આપ બંનેનું અમે સ્વાગત કરીએ છીએ. પહેલો પ્રશ્ન સાહેબ આપને છે, આપ બધી જ રીતે વળી છો કે આ સ્ત્રીને અબળા બનાવી કોણે? સ્ત્રી ઉપર અત્યાચાર થાય તે પ્રકારના પરિસ્થિતિનું નિર્માણ કોણે કર્યું? અને એનો ઉપાય શું હોય શકે આ ન થાય તેનો? પ્રશ્ન ખૂબ સંકુલ છે, એટલે આપ કોઈ એનો સીધો ઉત્તર આપવો અઘરો છે કે સમાજની આખી જે સંરચના ઊભી થઈ છે, જે પિતૃપ્રધાન છે, જેમાં પુરુષનું પ્રાધાન્ય પરિવારથી માંડીને દેશના સંચાલન સુધી તમામ ક્ષેત્રમાં અનુભવાય છે, અને એની એક લેજિટિમસી પણ માનવામાં આવે છે, માત્ર ભારતમાં નહીં વિશ્વમાં સર્વત્ર. આપણે જાણીએ છીએ કઈ રીતે કમલા હેરિસની પ્રેસિડેન્સી પણ અમેરિકામાં પેટ્રીઆર્કીને મંજૂર નથી. એટલે આ પ્રશ્ન માત્ર ભારતનો નથી, સમગ્ર વિશ્વનો છે કે સમાજની જે વ્યવસ્થા ઊભી થઈ એ વ્યવસ્થા પિતૃપ્રધાન અને પુરુષ પ્રધાન ઓવર એ પીરિયડ ઓફ સેન્ચુરીસ બની ગઈ. એની પાછળના કારણો ઘણા બધા હોઈ શકે. શક્ય છે કે શરૂઆતમાં જે કૃષિ પ્રધાન વ્યવસ્થા અર્થતંત્ર વિકસ્યું, વિચરતો સમાજ હતો અને એમાંથી પછી કૃષિ પ્રધાન સમાજ જ્યારે બન્યો ત્યારે એક ડિવિઝન ઓફ લેબર તરીકે પુરુષોએ કૃષિ ક્ષેત્ર સાથે જોડાવાનું એમના ભાગે આવ્યું. અને કારણ કે અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિમાં પુરુષો જોડાયા, એને કારણે સત્તાની જે વહેંચણી સમાજમાં થઈ એમાં પણ પુરુષોનો હાથ ક્યાંક ઉપર રહ્યો. અને કારણ કે પુરુષો અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિ મહદઅંશે કરતા આવે, એને કારણે પરિવારમાં, વ્યાપક સમાજમાં અને પછી રાજકારણમાં પણ એનું પ્રભુત્વ રહ્યું. એટલે આ એક સિસ્ટમ ઊભી થઈ એની પાછળ આર્થિક કારણો પણ જવાબદાર છે, અને એને કારણે પછી એક સાંસ્કૃતિક એવી આખી વિભાવના ઊભી કરવામાં આવી કે જેમાં પુરુષના આધિપત્યને માત્ર સ્વીકારવામાં ન આવ્યું પરંતુ એને ગ્લોરીફાય કરવામાં સમાજના અને વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં આપણે જોઈ શકીએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોમાં પણ સ્ત્રી સમાનતાની ભાવના ઓછી દેખાય છે, સ્ત્રીનું સબઓર્ડિનેશન વધારે દેખાય છે. પછી એ દ્રૌપદી હોય કે સીતા હોય,
એક સબઓર્ડિનેટ સ્ટેટસ આપણને ત્યાં પણ જણાય છે. અને જે રીતે સ્ત્રીને જોવામાં આવે સૈકાઓ સુધી, એમાં એને એક ઇન્ફિરિયર સ્થાન પર મૂકવામાં આવે. ઇનફેક્ટ એરિસ્ટોટલ જેવા મહાન વિચારક છે, અને કઈ કંસે પ્લેટોએ પણ સ્ત્રીઓને એટલી હીન રીતે જોઈ, આટલા મહત્વના આટલા મહાન તત્વ ચિંતકો હોવા છતાં પણ, કે એ એક સબ હ્યુમન કેટેગરી છે, એમનામાં માનવીયતાના કદાચ ગુણો સંપૂર્ણપણે વિકસ્યા નથી, એ રીતે સ્ત્રીઓને એમને જોઈ. અને આવું જ આપણે ક્યાંક ને ક્યાંક તમામ શાસ્ત્રોમાં નહીં, ભારતના કેટલાક શાસ્ત્રોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જોઈએ છીએ કે સ્ત્રીઓ એક સબઓર્ડિનેટ કેટેગરીમાં મૂકવામાં આવી. અને આને કારણે સ્ત્રીઓની પણ માનસિકતા એવી વિકસી કે આ જે ઇમ્પ્રેશન એમની ઉભી કરવામાં આવી એ એમને આત્મસાત કરી લીધી, એ વસ્તુ ઇન્ટરનલાઇઝ કરી લીધી કે અમે પણ સબઓર્ડિનેટ છીએ અને સમાજના તમામ નિર્ણયો પુરુષના તમામ પરિવારના તમામ નિર્ણયો પુરુષે લેવાના હોય, અને એ પુરુષ નિર્ણય લે, અમારા વિશે પણ પુરુષ નિર્ણય લે તો એમાં કશું ખોટું નથી. અને એ તર્કસંગત છે, શાસ્ત્ર સંગત છે, સંસ્કૃતિની સંગત છે. અને સાથે આજે સંસ્કૃતિના રક્ષકો ઉભા થયા, એમણે તો કેર વર્ષાવી દીધો, કારણ કે જે કોઈ પણ પોતાના અધિકાર માટે માથું ઉંચકે એ ભારતીય સંસ્કૃતિનો વિરોધી છે, ભારતીયતાનો વિરોધી છે, એવી જે એક છાપ ફેલાવવામાં આવી. એને કારણે બન્યું એવું કે અધિકારની વાત ક્યારે પણ આપણા સમાજમાં કે આપણી સંસ્કૃતિમાં આપણે જોવા નથી. જે કંઈ પણ સ્ત્રીને મળે છે એ એક ચેરિટીની ભાવના સાથે, પુરુષની ઉદારતાને કારણે એ સ્ત્રીને વસ્તુ પ્રાપ્ત થાય છે, એ પ્રકારની જે માનસિકતા વિકસી એની સામે જે નવો ડિસ્કોર્સ અત્યારે આવ્યો છે તે અધિકારનો ડિસ્કોર્સ થાય છે. રાઈટ બેઝ ડિસ્કોર્સ, રાઈટ બેઝ એન્ટાઇટલમેન્ટ. તો આખો જે પ્રશ્ન છે તે માનસિકતાનો પ્રશ્ન છે. પુરુષ અને સ્ત્રી બંને સમાન પ્રાકૃતિક શક્તિ સાથે જન્મે છે. બાયોલોજીકલી એવું કશું જ નથી કે સ્ત્રીમાં ભૌતિક શક્તિઓ કે શારીરિક શક્તિઓ કે ઇમોશનલ સ્ટ્રેન્થ કોઈ પણ રીતે ઓછી હોય છે કે પુરુષમાં એ વધારે હોય છે. પુરુષોમાં પણ સારા અને ખરાબ વ્યક્તિઓ હોય છે, સ્ત્રીઓમાં પણ સારા અને ખરાબ વ્યક્તિઓ હોય છે. પુરુષોમાં પણ બુદ્ધિશાળી પુરુષો હોય છે અને મૂર્ખ પુરુષો હોય છે, સ્ત્રીઓમાં પણ બુદ્ધિશાળી સ્ત્રી હોય છે અને મૂર્ખ સ્ત્રી હોય છે. શારીરિક રીતે સશક્ત પુરુષ હોય છે અને શારીરિક રીતે નબળા પુરુષ હોય છે, એ જ રીતે શારીરિક રીતે સશક્ત સ્ત્રી હોય છે અને શારીરિક રીતે નબળી સ્ત્રી હોય છે. એટલે પ્રકૃતિ એ તો બંનેને સમાન રીતે ઘડેલા છે. આ જે અસમાનતા ઉભી થઈ છે તે સંસ્કૃતિએ ઉભી કરી, અર્થતંત્રએ ઉભી કરી, અને એને કારણે માનસિકતા ઉભી થઈ, સબોર્ડિનેશનની જે માનસિકતા ઉભી થઈ. એટલે આ અલ્ટિમેટલી આ આખો જ પ્રશ્ન માનસિકતાનો, સમાજ અને સ્ત્રી પોતે જ્યાં સુધી પોતાને સબઓર્ડિનેટ ગણશે ત્યાં પુરુષથી એ નીચેના સ્તરે છે શક્તિની રીતે, એવું જ્યાં સુધી એ માનતી રહેશે. અને જ્યાં સુધી આ સંરચનાની સામે એ તાર્કિક રીતે એની સામે નહીં પડે, જ્યાં સુધી એ સબઓર્ડિનેશનને સ્વીકારતી રહેશે ત્યાં સુધી આ હિંસા તો પેટ્રિઆર્કલ સિસ્ટમની એક નિપત છે, એ એની ઇફેક્ટ છે, એની કોઝ નથી. કારણ કે સમાજમાં પેટ્રિઆર્કી છે એટલા માટે હિંસા થાય છે, એટલા માટે સ્ત્રીના વાયોલન્સને જસ્ટિફાય કરવામાં આવે છે કે પુરુષ તો વાયોલન્સ કરે એમાં ખોટું શું છે. એ એક સત્તાનું એક એસ્ટાબ્લિશમેન્ટ છે, સત્તાને સ્થાપવાની આ એક પ્રક્રિયા છે. જેમ જીતેલા લશ્કરો હંમેશા સ્ત્રીઓની પાછળ પડે, જે લશ્કર જીતે જે દેશ પરાજિત થઈ ગયો એના સ્ત્રીઓનું ત્યાં બળાત્કાર એની સામેની હિંસા આચરે, કારણ કે અમે જીત્યા છીએ, અમે સુપિરિયર છીએ, તો અમારે પ્રૂવ કરવા માટેનો આ રસ્તો છે. તો પુરુષને માટે પણ ક્યાંક આ જે માનસિકતા છે કે સ્ત્રી એનાથી સબઓર્ડિનેટ છે, એટલા માટે સ્ત્રીના શરીરને સ્ત્રીના અસ્તિત્વને અમે જે રીતે ઈચ્છીએ તે રીતે ટ્રીટ કરી શકીએ, એ માનસિકતાને પડકારવી પરિવારોમાંથી, આપણા શૈક્ષણિક સંસ્થાઓમાંથી પણ આ અવાજ ઉઠવો જોઈએ, અને વ્યાપક સમાજ અને સંસ્કૃતિમાં પણ અવાજ ઉઠવો જોઈએ. સ્ત્રીઓની સમાનતા દરેક ક્ષેત્રે દેખાવી જોઈએ, રાજકારણમાં, ધર્મમાં,
સમાજમાં, પરિવારમાં અને અર્થતંત્રમાં. કારણ કે આ સમાનતા અત્યારે પણ એટલી જ ક્રોનિક છે જેટલી 50 વર્ષ પહેલા. હજી પણ સ્ત્રીઓ જવલ્લે જ જોવા મળે છે અમુક મુખ્ય ક્ષેત્રોમાં. તો આના કારણો સામાજિક છે અને સાંસ્કૃતિક છે, નહીં કે કોઈ પ્રાકૃતિક. આઈ થિંક શરૂઆતમાં આટલી વાત કહીશ. ઓવર ટુ યુ જયનારાયણ. રિફરન્સ પ્રોફેસર સાહેબે જેથી વાત અધૂરી મૂકી ત્યાંથી જ શરૂ કર્યું. પહેલા તો હતું પહેલા સમયની સંસ્કૃતિ જુઓ તો જ્યારે વિશ્વામિત્ર વશિષ્ઠની હત્યા કરવા જાય છે ત્યારે એમની પત્ની સાથે ચર્ચા કરતા છે કે ચાંદની કેવી છે, અને કહે છે કે ચાંદની વિશ્વામિત્રના તપ જેવી નિર્મળ છે. અને એમાંથી વિશ્વામિત્ર રાજર્ષિ માટીને બ્રહ્મર્ષિ નું સર્જન કરે. અત્યારે કેમ આવું છે, એક ચાંગળું ભરીને પાણી છાંટે એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બાળ સ્વરૂપ થઈ જવું પડે, એ પણ સ્ત્રી. ઝાંસીની રાણી પણ એક સ્ત્રી હતી. કિત્તૂરની રાણી ચેન્નમાં પણ સ્ત્રી હતી. અને જેણે મોટા મોટા બળભાદર દીકરાઓને ઉછેર્યા એ વડોદરાના માણાને સાહેબા હોય કે જીજેભાઈ હોય, એ પણ સ્ત્રી હતી. વેદકાલીન સંસ્કૃતિમાં ક્યાંય આ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નથી. કેટલાક ભેદભાવ આદર્શના કારણે કદાચ ઉભા થયા હશે, ને હું કદાચ કહું છું. હોલિયર ધેન ધાઉ એટીટ્યુડ થી જીવવા માટે કોઈ એક મહાકાવ્યના મહાનાયક પત્નીની અગ્નિ પરીક્ષા થયા પછી પણ એમનો ત્યાગ કરે એવું બનતું હોય, બનવું ના જોઈએ, બરાબર બનતું હશે. એટલે વેદકાલીન સંસ્કૃતિ જોઈએ તો એમાં મૂર્તિ પૂજા નહોતી, એમાં દેવભાગ યજ્ઞ થી અપાતો. યજ્ઞ કરવા માટે પતિ પત્ની બે જ બેસવું પડતું ફરજિયાત. ત્યારે રાવણે રામેશ્વરની લિંગની સ્થાપના કરી ત્યારે સીતા માતાને ખાસ વિમાન દ્વારા ત્યાં આવવાની વ્યવસ્થા કરી કે જેથી યજમાન સપત્નિક પોતે ભગવાન રામેશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે, સ્થાપના કરી શકે. આ એ સંસ્કૃતિ હતી. સ્ત્રીઓ રાજદરબારમાં બેસતી અને અભિપ્રાયો પણ આપતી, ચર્ચામાં ભાગ લે, ગાર્ગી મૈત્રી. તો આ બધું બદલાયું, એ વળાંક ક્યાં આવ્યો અને એનું કારણ શું? એને બદલનાર પરિબળો, એનું કારણ શું અને વળાંક ક્યાં આવ્યો ને કેમ આવ્યો? ખૂબ ઇન્ટરેસ્ટિંગ સવાલ આપે પૂછ્યો છે સાહેબ. હા, આપે જે રીતે વાત કરી એ રીતે વૈદકાલીન સમયમાં આપણી સમક્ષ આપણે ઘણા બધા દાખલાઓ જોયા કે જ્યારે સ્ત્રીઓ શાસ્ત્રાર્થમાં પણ ઉતરતી હતી અને એ લોકોનું એક ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે એ ખૂબ જ હાઈ હતું, બરાબર. એટલે આપણી પાસે ગાર્ગી મૈત્રી એવા અનેક દાખલાઓ છે. અને સ્ત્રીઓને સમકક્ષ ગણવામાં આવતી હતી. હવે આ ક્યારથી આવું એકદમ થયું, ક્યારથી એવી એવી ઘટના બની કે સ્ત્રીઓને
એક આપણે ઓબ્જેક્ટ તરીકે જોવા લાગ્યો છે સમાજ અત્યારે, જે અત્યારે સ્ત્રીઓ પરના અત્યાચારો આપણે જોઈ રહ્યા છે, અત્યંત વિકૃત કહી શકાય એવા, કે મગજને આપણે ડિસ્ટર્બ કરી નાખે, તો એના મૂળ કારણોમાં શું છે? તો સ્ત્રીઓને તો તારામતીને પણ જોવામાં આવી હતી. ના, પણ એ ખોટું છે ને. સ્ત્રીઓને વસ્તુ તરીકે તમે એને એક ઓબ્જેક્ટ તરીકે જુઓ છો, એ ખોટું છે. એ તમારી સમકક્ષ છે, એ સ્વીકારવું પડશે, સમાજે સ્વીકારવું પડશે. શિક્ષણમાં એ શિક્ષકોએ વિદ્યાર્થીઓને, ખાસ કરીને છોકરાઓને શીખડાવવું પડશે. આપણે સ્ત્રીઓને સમોવડી બનાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, એમને આપણે એજ્યુકેશન આપીએ છીએ, આપણે છોકરાઓને એજ્યુકેશન આપીએ છીએ, જે આખો એક એક પાર્ટ એવો છે કે જેના માટે સમાજ બિલકુલ બેદરકાર બની જાય છે કે છોકરાઓ છે ને તો કઈ વાંધો નહીં, ભણશે નહીં તો એ ચાલશે, દુકાને બેસી જશે, બરાબર. પણ ખરું એજ્યુકેશન એમને જ આપવાની જરૂર છે કે એ સ્ત્રીઓ માટે સેન્સિટિવ બને, એમની એમને સમકક્ષ ગણે, એને સમજે કે આ એક કોઈ ભોગવવાની વસ્તુ નથી, આ મારી મિત્ર છે, બરાબર. જ્યારે એટલે એને એને માટે રિસ્પેક્ટ રાખે. એટલે જ્યારે સમાજમાં આ વસ્તુ જો આવશે, ત્યારે જ સ્ત્રીઓ માટે ના જે અત્યાચારો છે એ દૂર થઈ શકે. હવે આપે જે વાત કરી કે આ એકદમ જે એકદમ જ જે આ ચેન્જ આવ્યો, એ ક્યાંથી આવ્યો? કેમ કે આપણે જો વેદકાલીન સમય આપણે જોઈએ, ત્યારે તો સ્ત્રીઓને બિલકુલ સન્માન આપવામાં આવતું હતું, એ આપણે જોઈએ છીએ. પરંતુ હું એવું માની રહ્યો છું, બે કદાચ આઈ થિંક 1200-1500 વર્ષ પહેલા કે 2000 વર્ષ પહેલા, કે આપણે અનેક જે વિદેશી આક્રમણો જે બધા થયા, બરાબર. અને ધોળકિયા સાહેબે ખૂબ સરસ વાત કરી કે સૈનિકોની માનસિકતા શું હોય, કે જ્યારે એ જીતે એટલે જે જે પ્રદેશ જીતે ત્યાંની સ્ત્રીઓની ઉપર એક વિજય, પોતે વિજેતા છે એવું બતાવવા માટે એની ઉપર અત્યાચાર કરે. એટલે આ જ્યારે વિદેશી હુમલાઓ શરૂ થઈ ગયા, વિદેશી આક્રમણો શરૂ થઈ ગયા, ત્યારે સૈન્ય અને અન્ય જે રાજ્યના સૈનિકોને એ લોકો હતા, એ લોકો સ્ત્રીઓને મારા એકદમ જેને કહે કે એની ઉપર અત્યાચારો શરૂ કરી દીધા. એટલે આનાથી બચવા માટે, મારા ખ્યાલથી કે બચવા માટે સ્ત્રીઓએ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક થોડીક એક સંકુચિત કરી રાખી હશે. અને પછી સમાજના જે કહેવાતા લોકો જે છે, એમણે સ્ત્રીઓ માટે એક મર્યાદા શરૂ કરી દીધી. કેમ કે એક ભય ઉભો થયો કે જો સ્ત્રી બહાર જશે, એનું મોડું દેખાશે, તો બીજા લોકોને આકર્ષણ થશે. એટલે ફરી પાછી એક પઝેશનની એક ભાવના એક પુરુષ વર્ગમાં એક આવવા લાગી. એટલે સ્ત્રીઓ માટે અનેક પ્રકારના નિયમો બનાવવા લાગી. અને સ્ત્રીઓએ એ કદાચ શરૂઆતમાં બની શકે કે એમણે સ્વેચ્છાએ સ્વીકાર્યા હશે, પરંતુ ધીરે 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 એવું થઈ ગયું કે એ એક આખો સમાજની એક સિસ્ટમ બની ગઈ, કે એ કદાચ સ્ત્રી ના સ્વીકારે તો એ સ્ત્રીનો જ બહિષ્કાર કરવામાં આવે. એટલે અનેક અનેક એવા કુરિવાજો પણ છે, કે અનેક એવું છે કે સ્ત્રીઓને જેમ કે માથે ઓઢીને ફરવું, સ્ત્રીઓથી વડીલો સામે બોલાય નહીં. ઇવન મનુસ્મૃતિમાં પણ સ્ત્રીઓ માટે બિલકુલ સારું નથી લખાયું, એવું લખાયું છે કે સ્ત્રીઓએ તો હસવું પણ ના જોઈએ. એટલે આ તો કેટલીક એક ખરાબ માનસિકતા સમાજની બતાવે છે. એટલે આ એક વચ્ચેનો એક મોટો આઈ થિંક 1500 કે 2000 વર્ષથી એક એવો સમયગાળો એક આવ્યો કે જેમાં સ્ત્રીઓનું વધારે ને વધારે શોષણ થાય છે. એના કરતા પણ એવું કહી શકાય કે એમને વધારે ને વધારે એનો એનો જે એરિયા, જે એક્સપાન્ડેડ એરિયા હતો, એમાંથી એ સંકોચાવા લાગ્યો અને એ માત્ર એક ઘરની એક શોભા બનીને રહી ગઈ. અત્યારે ઓફકોર્સ હાલની પરિસ્થિતિમાં હવે તો એવું ના કહી શકાય, કેમ કે સ્ત્રીઓ અત્યારે ઘણી જ આગળ આવી રહી છે અને એમને આગળ આવવું પણ છે, એમની પાસે એમના એમના સમક્ષ ખૂબ જ તક છે. તેમ છતાં પણ પરિસ્થિતિ એટલી બધી વિષમ બની ગઈ છે કે જો સ્ત્રીઓને આગળ આવવું હોય તો એમની સલામતીનો પ્રશ્ન મોટો છે અત્યારે અત્યારે સમાજમાં. અત્યારે એ છે, કેમ કે કોઈ પણ સ્ત્રી ડોક્ટર છે કે વકીલ છે, કોઈ પ્રોફેશનલ કોઈ પણ પ્રોફેશનમાં જાય, કદાચ એને લેટ અવર્સ સુધી કામ કરવાનું રહે, ઓડ અવર્સમાં કામ કરવાનું થાય, આ બધું સ્વીકારવું પડે. જો પુરુષ સમકક્ષ બનવું હોય તો એને બધું જ કરવું પડશે, એને નાઇટ ડ્યુટી પણ કરવી પડશે, એને એવી જગ્યાએ જવું પડશે કે જ્યાં કદાચ કોઈ લોકોની અવર જવર ઓછી હોય. તો આવી આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય,
ત્યારે એવા લોકોથી કઈ રીતે એમને બચવું કે જે લોકો સ્ત્રીઓને માત્ર અને માત્ર એક વસ્તુ તરીકે જોઈ રહ્યા છે, એક ઉપભોક્તા, એક એમ કે આને ઉપભોગ કરવાની વસ્તુ છે આ રીતે જોઈ રહ્યા છે. એટલે સ્ત્રીઓની અત્યારે સેફ્ટીનો એક બહુ જ મોટી સમસ્યા છે, અને એના લીધે કદાચ પણ લોકો આવા માંગતા હશે, એ લોકો પણ અત્યારે વિચારવા લાગશે કે શું કરું. કલકત્તાનો ઇન્સિડન્ટ આપણી નજર સામે છે, પણ આજે જ બદલાપુરમાં પણ ઇન્સિડન્ટ થઈ ગયો. સલામતી શું, તમે બાળકોને ભણવા મોકલો છો, હવે તમે તમારી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં પણ નાનકડી બાળકીની જો સલામતી ના હોય તો ક્યાં જશે, સમાજ ક્યાં જશે, મા બાપ ક્યાં જશે, શું કરશે? એટલે અત્યારે હાલ જે સમસ્યા છે એ મોટી ખાસ એના એવું થઈ રહ્યું છે કે સ્ત્રીઓની સેફ્ટી મોટી એક સમસ્યા ઉભી થઈ ગઈ છે. આપણે ત્રણ સૂત્રો જે બહુ પ્રચલિત છે તો તુલસીદાસજી આપણને આપ્યું છે, ઢોલ પશુ ઓર નારી યે સબ તા એ તિન તાણન કે અધિકારી. ઉત્તર ગુજરાતમાં આવું જ એક સૂત્ર ચાલે છે કે બુધે જાર બાજરી, બુધે નાર પાછરી, બુધે ડોબું દોવા દે અને બુધે છૈયું છાનો દે. આ પણ એક સૂત્ર ચાલે છે, અને એવું જ સૂત્ર એ જરા જુદા અર્થમાં બીજી ભાષાઓમાં પણ ચાલે છે. તો આ શરૂઆત ક્યાંથી થઈ? અંગ્રેજો આવ્યા તો અંગ્રેજો તો લિબરલ હતા. અચ્છા, બધા જ શાસકો લંપટ હતા એવું તો છે નહીં. એવા જવલ્લી કિસ્સા છે કે જ્યાં આવું બન્યું હોય. બાકી શિવાજી સામે એક અત્યંત સ્વરૂપવાન સ્ત્રીને હારેલા સૈન્યમાંથી પકડીને લઈ જઈને ઉભી કરવામાં આવી ત્યારે એમણે કહેલું કે બેન, મારી માતા એ જો તારા જેવી સ્વરૂપવાન હોત તો હું આવો કાળો કુકડો ન જન્મ. આ પણ એ વખતની સંસ્કૃતિ છે. અને કોઈ રાખડી મોકલાવે એના ખાતર થઈને ચિત્તોડના કિલ્લાને બચાવવા માટે એક વિદર્ભી બાદશાહ દોડી જાય, એ પણ સંસ્કૃતિ છે. અપવાદો વધે જ છે. અને જ્યારે ભણતર ઓછું હતું ત્યારે કદાચ હું નિશ્ચિત કહીશ કે સ્ત્રી પ્રત્યે સન્માન કદાચ ઘરમાં નહીં હોય પણ સમાજમાં સન્માન હતું. અને જ્યારે સમાજમાં એ સન્માન નહોતું, સરકાર ચૂપ રહે. આપણે જે બધી જ વાત કહે એમાં સરકાર ચૂપ રહી છે. કોઈ પણ સરકાર હોય, ઘણી સરકારો ચૂપ રહી છે. દ્રૌપદી નું વસ્ત્રહરણ થતું હતું ત્યારે સમર્થમાં સમર્થ યોદ્ધાઓ ત્યાં બેઠા હતા. ઇન્દ્ર ને જેને હરાવ્યા હતા એ વિષ્ણુ પિતામહ હતા, દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, અશ્વત્થામા હતા, કર્ણ હતા. આમાંથી એકે પણ ઉભા થઈને રૂક જાઓ કહ્યું હોત તો મહાભારત નહીં થયું હોત. સરકારની નિષ્ફળતા નું આદર્શ ઉદાહરણ એ મહાભારતની દ્યુત સભા છે. સાચી વાત છે. અને આજે સરકારની નિષ્ફળતા, કોઈ પણ સરકાર, હું કોઈનો પક્ષ લેવા માંગતો નથી, દરેક સરકારોના સમયમાં આવું થયું છે. અને સરકારોની નિર્ભરતા એને આજે
આ પ્રકારની પરિસ્થિતિને વેગ આપવાનું કામ એને બદલવી હોય તો તમારે ડિટરન્ટ લોસ સમાજ ડિટરન્ટ નથી રહ્યો હવે સમાજમાં ચાલશે હાલશે ફાવશે ને ભાવશે ચાલુ થઈ ગયું અર્લિયર સોસાયટી યુઝ ટુ બી અ ડિટરન્ટ કે માણસને ઝેર પીવું પડતું હતું એક નાનકડી હિસાબની ભૂલ અને અમદાવાદના એક ગણમાન્ય શ્રેષ્ઠીને ઝેર પીવું પડ્યું અને એમના પોતાના બનેવી ના કહી દીધી હતી કે આમ માફ નહીં થાય એ જમાનામાં બગીમાં બેસીને અંબાલાલ સારાભાઈ ને લેડી સારાભાઈ એ નીકળતા હતા લોકો જોતા હતા એમને પણ કોઈ અભદ્ર કે અશ્લીલ ભાવથી નહોતા જોતા એટલે સરકારો જ્યાં નબળી પડી અથવા સરકાર આ પ્રકારની વૃત્તિને પોષક બને તેવી સરકાર બની હું તો એ હદ સુધી કહેવા માંગુ છું સરકારો નબળી પડી છે એવું નથી સરકાર આ વૃત્તિને પોષક બને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ઉત્તરોત્તર થતું ચાલ્યું છે અને એણે આપણને આજની સ્થિતિમાં લાવી મૂક્યા જો એ ના થયું હોત તો કદાચ આજની સ્થિતિ ના આવે એક એ પણ મને લાગી રહ્યું છે કે જે રીતે આજકાલ પોર્ન વિડીયોઝ અને જે રીતનું સોશિયલ મીડિયા પર જે રીતનું મટીરિયલ છે બધું સ્પ્રે વાયરલ થતું હોય છે ગઈકાલે હું શાક લેવા ગઈ હતી તો શાકવાળા ત્યાં એક મજૂરનો છોકરો હતો હવે એ લોકોને એના મા બાપ અભણ છે એને ખબર નથી કે મારા દીકરાઓ શું કરે છે શું જોવે છે એ બંને મિત્રો મજૂરના જ હતા કંઈક જોઈ અને એ લોકો અંદરો અંદર હસતા હતા એટલે આ લોકો સુધી હજુ લોકો પહોંચી શકવાના નથી શિક્ષા પહોંચી શકવાની નથી પરંતુ આ પ્રકારનું બીભત્સ મટીરિયલ છે એ અત્યારે બધે જ પહોંચી ગયું છે એટલે એક તો એની ઇન્ફ્લુઅન્સ હેઠળ પણ એને સરકારે તમે દોષ નહીં દઈ શકો કારણ કે તમારે ટેકનોલોજી જોઈએ છે ના પણ આ સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી ઝેર પણ નીકળ્યું હતું અને અમૃત પણ નીકળ્યું હતું એ ઝેરને પીવા વાળા એ વખતે શંકર મળી રહ્યા હતા અત્યારે ઝેરનું વળી વળીને વમન કરનારા શંકરો ઠેર ઠેર ઘૂમી રહ્યા છે એને શંકર જ ના કહેવાય શંકર તો ભગવાન છે એને ઝેર પીધું માટે તો એ નીલકંઠ કહેવાય નિયંત્રણ તમને સ્વીકૃત નથી કોઈ પણ પ્રકારની તમારા ઉપર જો પાબંદી મૂકવામાં આવે તો એ તમને સ્વીકૃત નથી અને હું એના તરફેણમાં નથી સરકારને આ કરવાના બદલે પેલી જે પેરેલલ વિડીયો ચેનલ્સ જે છે જે સમાચારો અને સરકારનું ક્રિટિસિઝમ કરે છે એને બંધ કરવી છે એટલા માટે આ નથી થતું સરકાર અંચાઈ કરે છે મહાભારતની યુદ્ધ સભાની સરકાર સાથે સરખાવી શકાય તે પ્રકારનું વલણ અત્યારની સરકારોનું અને એટલે આ થાય છે વાત આગળ વધારીએ સાહેબ હું તો જંગલમાં રહીને ઉછેરો માણસ છું ત્યાં સુધી કે મારી મા મને જંગલી કહેતી વનેચર વેરી સ્પેસિફિક મારા જે સહ ઉમ્ર હમ ઉમ્ર કહેવાય તે મારા ભત્રીજાઓ કે ભાઈઓ
એ બધામાં મારી છાપ એક ખતરનાક માણસ તરીકે. આ વાતાવરણમાં મેં જોયું છે કે સ્ત્રીનું અપમાન એ સમાજ વ્યવસ્થા કરતી નથી. ઉલટાનું, બરો દારૂ પીને આવ્યો હોય તો ધોકો લઈને જુડી પડે એ સ્ત્રી છે. તો શું આપણે એવું કેવું કે ભણી ગણીને સમૃદ્ધ થયો એ સમાજ એને આ બધી વારસાઈ અપનાવી? ઉપરના સમાજમાં તો એ કઈ રીતે ચાલે છે, શું ચાલે છે નહીં આપણે પડવું નથી. એટલા માટે કે એ એમની રીતે જે કરી ખાય છે, કૂટી ખાય છે, એ કૂટી ખાય છે. એને એ કઈ બહુ વખાણવા પાત્ર નથી. એમના લગ્નેતર સંબંધો વિશે કઈ વખાણ કરવા જેવું કે નથી, એમની તેઓ વિશે કઈ વખાણ કરવા જેવું. પણ સમાજનો એક, જેને આપણે એમ કહીએ છીએ કે આને શિક્ષણની જરૂર છે, તો શિક્ષણની કોને જરૂર છે? જ્યાં સ્ત્રીને સમોચિત નહીં પણ કુટુંબના વડાને મળે તેટલું માન મળે છે, કારણ કે એ કુટુંબ ચલાવે છે. મોટાભાગે મેં ગામડાઓમાં એવા ઘર જોયા છે કે પંચાયતીઓ એ કાં તો ચલમ ફૂંકતો હોય, કાં તો ગાંજો ફૂંકતો હોય, કાં તો અફીણનું સેવન કરતો હોય, અને 10-15 જણા ભેગા થઈ અને આ બધું કર્યા કરતા હોય. ઘર ચલાવવાનું, કમાવાનું આ બધું કામ બેન કરે, અને પછી એ જો આડો ચાલે તો એને મેથી ભાગ પણ પડે. તો આ સમાજ વ્યવસ્થા સારી કે આપણે આ શિક્ષિત સમાજ વ્યવસ્થા કર્યો એ સમાજ સારો? આ બે સમાજમાંથી આપ તો અતિ વિદ્વાન છો, આ બે સમાજમાંથી કયો સમાજ સારો? પહેલા તો થોડો આપનાથી એ રીતે ડિફર કરીશ કે એક ભારતીય સમાજ જેવો કઈ છે જ નહીં. ભારત એટલો બધો વૈવિધ્યપૂર્ણ દેશ છે કે જાતિ પ્રમાણે પણ સ્ત્રી પ્રત્યેના વ્યવહારો અને સ્ત્રી પ્રત્યેના અભિગમો જુદા જુદા જોવા મળે. ભારતમાં આશ્ચર્યજનક વાત એ છે કે કદાચ સ્ત્રીઓ પ્રત્યે સમાનતા અને આદરની ભાવના જે સમાજના વ્યવહારોમાં પ્રગટ થાય છે સૌથી વધારે એ સમાજ છે આદિવાસી સમાજ, જેને આપણે સામાન્ય રીતે પછાત અને બેકવર્ડ ગણીએ છીએ. ત્યાં સ્ત્રીની પાસે અનેક એવા અધિકારો એમની પરંપરાએ એ સ્ત્રીઓને આપે. જ્યારે જે સોકોલ સુધરેલો સમાજ છે એને સ્ત્રીને દબાવી રાખી સબોર્ડિનેટ કરી દીધી, ઓબ્જેક્ટિફાય કરી, રેખાબેને જેમ કહ્યું તેમ, અને માર્જિનલાઇઝ કરી. એટલે મેં કહ્યું ને એમ, જાતિઓ પ્રમાણે પણ સ્ત્રી મર્યાદાના નિયમો જુદા જુદા છે. મારી જ્ઞાતિમાં સ્ત્રી મર્યાદાના નિયમો જુદા છે, ક્ષત્રિય સમાજના સ્ત્રી મર્યાદાના નિયમો જુદા છે, દલિત સમાજના સ્ત્રી મર્યાદાના નિયમો જુદા છે, વણિક સમાજના સ્ત્રી મર્યાદાના નિયમો જુદા છે. એટલે ભારતમાં જાતિ પ્રમાણે વાત જુદી જુદી છે, અને ભારતના અનેક અનેક જુદા જુદા પ્રદેશોમાં પણ સ્ત્રી મર્યાદા અને સ્ત્રીઓની સમાનતા વિશે જુદા જુદા પ્રકારની વિભાવનાઓ પ્રવર્તે છે. કેરળમાં એક પ્રકારની પુરુષ અને સ્ત્રીના સંબંધોની સામાજિક સ્વીકૃતિ છે, બિહારમાં બીજા પ્રકારના સ્ત્રી અને પુરુષના સંબંધોની સ્વીકૃતિ છે. આપણે ઇવન રેપના દાખલા જોઈએ તો સૌથી વધારે રેપ ભારતના 5 કે 6 રાજ્યોમાં છે. રેપ કેમ નથી થતા એની પાછળ સરકારની સક્ષમતાનું કારણ હોઈ શકે બીજા રાજ્યોમાં, પરંતુ ક્યાંક ને ક્યાંક સાંસ્કૃતિક પરિબળો પણ જવાબદાર છે, સામાજિક પરિબળો પણ. રાજસ્થાન ટોપ પર છે રેપ કેસીસમાં, પર 1 લેખ ગ્રોસની રીતે જુઓ કે 1 લાખની વસ્તીમાં કેટલા રેપ થાય છે એ રીતે જુઓ તો પણ. તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને સૌથી નાનું હિમાચલ પ્રદેશ. આમ આપણે લાગે કે પહાડી પ્રજા
બધું કેટલું સુંદર રાજ્ય, આટલો સુંદર સમાજ, પરંતુ સ્ત્રીઓની બાબતમાં હિમાચલ પ્રદેશનો રેકોર્ડ બહુ પુઅર છે, ઉત્તરાખંડનો પણ રેકોર્ડ બહુ પુઅર છે, એની સામે તમિલનાડુ રેકોર્ડ બહુ સારો છે. સ્ત્રી સામે હિંસાના બનાવો તમિલનાડુમાં બહુ ઓછા થાય છે, ગુજરાત ક્યાંક વચ્ચે આવે છે, નેશનલ એવરેજ કરતા ઓછું છે આપણું પણ પ્રમાણ સ્ત્રીઓ પ્રત્યેના ગુનાખોરીમાં ઇત્યાદિમાં. એટલે there is lot of variation across India, within the Indian society, કે એક જ એપ્રોચ બધી જગ્યાએ કામ નહીં લાગે. બીજું આપે જે વાત કરી ને એ બહુ અગત્યની વાત છે કે સરકાર નિષ્ફળ નથી ગઈ પર કે નિર્બળ નથી, ઈચ્છા વિહીન છે. અને તમામ પક્ષ આને માટે જવાબદાર છે, કોઈ એક પક્ષ. દુઃખની વાત છે કે 2024માં જે 18મી લોકસભા ચૂંટાઈ એમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા એમપી ની સંખ્યા ભારતના ઇતિહાસમાં હાઈએસ્ટ છે. 251 એમપી 543 માંથી ગુનાહિત ઇતિહાસ ધરાવનારા, જેમણે પોતે પોતાની એફિડેવિટમાં ડિક્લેર કર્યું છે કે અમારા ઉપર આ પ્રકારના ક્રિમિનલ ચાર્જિસ છે. અને એક સ્ટેટિસ્ટિક્સ મેં ઇન્ડિયા ટુડેમાં વાંચ્યું હતું કે છેલ્લા 15 વર્ષોમાં સ્ત્રીઓ સામેના જે ગુનાઓ ધરાવે છે જે એમપી, એની સંખ્યામાં 800 ગણો વધારો. એટલે રાજકીય પક્ષોએ હવે આ વસ્તુ બાજુ પર મૂકી દીધી છે, બલકે આ તો એક રિપોર્ટ છે. તમામ પક્ષોમાં છે, આમાં કોઈ એક પક્ષ નથી, આ બાબતમાં બધા જ સરકાર છે, બધા જ પક્ષમાં. અને એમાં મહિલાઓ સામેના ગંભીર ગુનાઓ જેમની સામે છે, એક એમપી તો આપણા મહાન ઉન્નાવની રેપની ઘટનામાં 17 વર્ષની બાળકીનો રેપ કરેલા સિટિંગ એમપી અત્યારે જેલમાં છે. એક બીજા ભગવા કપડાં પહેરેલા ઉત્તર પ્રદેશના એક એમપીએ રેપ ચાર્જિસમાં પણ એમના સામે પણ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ થઈ રહ્યા છે. ભારતની ગોલ્ડ મેડાલિસ્ટ એશિયન અને ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલી મહિલા કુસ્તીબાજોએ 2 મહિના સુધી એક એમપી વિરુદ્ધ જાહેરમાં બેસવું પડે અને એમપીને કશું જ ના થાય એ મહિલાઓને અડધી રાતે ટીંગાટોળી કરી અને ઉપાડી અને હટાવી દેવામાં આવે. તો સમાજનો જે દંભ છે ને, એક બાજુ દેવી, એક બાજુ માતા, નવરાત્રી આવશે એટલે પાછા બધા કે ભારતની સંસ્કૃતિમાં તો સ્ત્રીને માતા ગણવામાં આવે છે ને, આમ છે ને તેમ છે. માતા ના ગણો, સમાન તો ગણો. દેવી બનાવવાની જરૂરત જ નથી, કોઈને દેવી બનાવવાની જરૂરત નથી, એમને માનવી તરીકે તો તમે સન્માન આપો એટલું પણ પૂરતું છે. પરંતુ ધર્મનું આપણે ક્ષેત્ર જોઈએ જેમાં આ પ્રચુર છે. આશ્રમો પણ મહિલાઓ માટે એટલા જ અસલામત છે જેટલી આરજી કાર મેડિકલ કોલેજ કલકત્તા. આશ્રમોનો તો નામ લેવા જેવો નથી. હમણાં સાહેબ એને જુદો કર્યો છે શબ્દ, આ શરમ. સાચી વાત. એટલે આપણો જે દંભ છે એ એટલો બધો પ્રચુર થઈ ગયો છે કે એને દૂર કરવા માટે સ્ત્રીઓએ પોતે જ પોતાને એમ્પાવર કરવું છે. અને એમ્પાવરમેન્ટની પ્રક્રિયા મલ્ટી ડાયમેન્શનલ છે. સૌથી પહેલું એમ્પાવરમેન્ટ મનમાં શરૂ થશે કે હું કોઈનાથી પણ ઉતરતી નથી અને હું દરેક પરિસ્થિતિનો સામનો કરીશ. શારીરિક એમ્પાવરમેન્ટ પણ એટલું જ જરૂરી છે મહિલાઓ માટે, સ્વ બચાવ માટેની શારીરિક ક્ષમતા કેળવવી ખૂબ જરૂરી છે. આર્થિક રીતે પગભર થવું દરેક મહિલા માટે જરૂરી છે. જ્યાં સુધી એની પોતાની અલાયદી એવી આર્થિક એની ઇન્કમ નહીં હોય ત્યાં સુધી એ પુરુષ પર ડિપેન્ડન્ટ રહેશે અને ત્યાં સુધી એનું શોષણ થયા કરશે. એટલે ઇકોનોમિક એમ્પાવરમેન્ટ પણ જરૂરી છે, એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ પણ જરૂરી છે, તો અને પોલિટિકલ એમ્પાવરમેન્ટ પણ જરૂરી છે. ત્યાં સુધી ઉચ્ચ સ્થાનો પર મહિલાઓ નહીં દેખાય, બિઝનેસ હોય, રાજકારણ હોય, સ્પોર્ટ્સ હોય, તમામ ક્ષેત્રો હોય,
ત્યાં સુધી આ જે માનસિકતા છે તે બદલાશે નહીં. હવે એમ્પાવરમેન્ટની જેન્યુઇન પ્રક્રિયામાં કોઈ જોડાતું નથી. આપણે નાની નાની બધી સૂત્રોચ્ચાર, બેટી પઢાઓ બેટી બચાવો એવું બધું બોલી નાખીએ છીએ, મહિલાઓને મંત્રી પદ આપીએ છીએ, પરંતુ એમને કોઈ વાસ્તવિક સત્તા તો આપતા જ નથી. મહિલાઓએ જ એમ્પાવર થવું પડશે, એ કોઈ કાયદા દ્વારા મળશે કે કોઈ રાજકીય પ્રવૃત્તિ દ્વારા મળશે કે સમાજ સામેથી આપીને તમને એમ્પાવર આપી દેશે એવું નથી બનવાનું. અને આખી જ પ્રક્રિયા ખૂબ સંઘર્ષની પ્રક્રિયા છે. કોઈ પણ સમાજ પરિવર્તનને આસાનીથી સ્વીકારશે નહીં, અને એટલા માટે જે આખી પ્રક્રિયાને સંસ્કૃતિ વિરોધી ગણવામાં આવશે કે આ લોકો તો ભારતીય સમાજનું ખંડન કરવા માટે નીકળી આવેલી સો કોલ્ડ આ બધી લિબરેટેડ મહિલાઓ છે, એમનો વિરોધ કરો, આપણો પરિવાર ખતમ થઈ જશે, આપણો સમાજ ખતમ થઈ જશે, કોઈએ કશું ડરવાની જરૂરત નથી. સમાનતા વિનાના સમાજને ટકવાની પણ જરૂરત નથી. સમાનતા વિનાનો સમાજ ખતમ થતો હોય તો કાલે ખતમ થઈ જાય, કોઈ એના માટે આપણે ચિંતા કરવાની જરૂરત નથી. સમાનતા, અધિકાર અને સ્વતંત્રતા પુરુષ સ્ત્રી અને સમાજના તમામ વ્યક્તિઓને મળે એ પ્રકારના એક વિચાર સાથે આપણે આપણા પરિવારને, આપણા શિક્ષણને, આપણા સમાજને અને આપણા રાજકારણને નવી દિશા તરફ લઈ જવું પડશે. આ દાયકાઓની લાંબી પ્રક્રિયા છે, 2 વર્ષમાં 4 વર્ષમાં નહીં થાય, પરંતુ આજે શરૂ થશે તો 2 જનરેશન પછીની જે આપણી બાળકીઓ હશે, આપણી યુવતીઓ હશે, આપણી મહિલાઓ હશે, જરૂર મને લાગે છે કે પોતાનું માથું વધારે ગર્વ સાથે ઊંચું કરી અને આ રસ્તા પર ચાલતી હશે કોઈ ડર વિના, એવી આશા. ધન્યવાદ સર. 2 વસ્તુ આપણે બહુ સાચી કહી કે દરેક પ્રદેશમાં જુદા રિવાજો છે. દાખલા તરીકે કેરાળામાં મોકલા કરીને એક કોમ વસે છે જ્યાં છોકરો પરણીને સાસરે જાય છે, અત્યાચાર થાય તો એના ઉપર થતા હશે, બાકી તો પેલીના પહેરિયા ભેગા થઈને એને દીબી નાખે. મારે 85 થી 90 ની વચ્ચે નોર્થ ઇસ્ટર્ન જે રાજ્યો છે ત્યાંના આર્થિક વિકાસ માટે એક અહેવાલ તૈયાર કરવાનો મને ડોક્ટર જયચંદ્રસિંહ એ વખતે રાજ્ય કક્ષાના મંત્રી હતા કેન્દ્ર સરકાર, તો ત્યાં પણ મહદઅંશે વ્યવહાર એનો જરાય. ભાઈઓ કોઈ આવે, પહેલી વાત તો એ સમયસર આવે નહીં. મેં ચીફ સેક્રેટરીને કહ્યું આપણે 11 વાગ્યા કહેવું અવોટ 11 ઇન્કમ એટલી લેવાનું, ઇન્કમ ડીઝરલી 8-12 સારું છે, એન્ડ નોબડી સ્ટે આફ્ટર 4:30 4:30 ઘરે જાય, પછી પેલો ચોખાનો સરસ મજાનો સાકે જેવો દાવો બનાવ્યો એ લઈ અને જમાવે, બાકીનો બધો વહીવટ મેનેજ કરે. એના કરતા સર મને મારા જાપાનના પ્રવાસ દરમિયાન આથી વધારે રસપ્રદ બાબત જાણવા મળ્યું કે પુરુષ છે એ પોતાનો કુલ્લે પગાર આનાભાઈ સાથે એને ગૃહસ્વામીની સોંપી દેવા કે આ પગાર, અને પછી પેલી અપોર્શન કરે કે આટલા તારા પોકેટના, આટલા સિગરેટના, આટલા બાળકોમાં જાય, આટલા આના માટે. એ નક્કી કરવાનું કામ પત્ની કરે, પતિ નહીં. અને એટલે ફની ઇનફ ઘણા બધા જાપાનીઝ પુરુષો ઘરે ખાનગી રહે તે રીતે ઓવરટાઈમ કરતા હોય છે, જેથી બારમાં બેસીને બિયર પીતું હોય તો જીતી શકાય, અને ખાનગી પૈસા રાખતા હોય છે. એટલે આ પણ એક સમાજ વ્યવસ્થા છે. પણ હું એવું માનું છું મોટા મોટા તોર પર કે જ્યાં આર્થિક સ્વાયત્તતા મહિલાઓના હાથમાં છે ત્યાં મહિલાઓ એ પ્રમાણમાં ઘણી સુખી છે. આપણા દર્શક મિત્રોમાંથી 2 પ્રશ્નો આવ્યા છે. એક તો એમ કે એવા દેશો છે કે જ્યાં ધેર ઇઝ 0 રેપ, 0 ટોલરન્સ ની નીતિ છે, 0 રેપ બાબતમાં સ્ટેટિસ્ટિક્સ નથી, પણ એ હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય. કારણ કે તમે જો
આવા જઘન્ય કૃત્યમાં સંડોવાઓ તો તમારો સંરક્ષિત કરી નાખવામાં આવતો હોય તો સ્વાભાવિક રીતે ફિયર ઇઝ ધ ગ્રેટેસ્ટ વિકરણ. અને બીજું જે કોમેન્ટ કરી છે કે આપણી સંસ્કૃતિ દુનિયાની સૌથી શ્રેષ્ઠ છે, આ આપણે માનીએ છીએ. હમણાં આ વિશ્વગુરુની અવાજે આપણામાં પેસી ગઈ છે ને, એ હજુ આપણે જે શ્રેષ્ઠ સંસ્કૃતિ હતી એમ કેવું જોઈએ. એમાં આપણે અનેક પ્રકારના છેડા પાડ્યા છે, મેળો પાડી છે, ગાડાવાટ પાડી છે, એ કોઈ નથી કહેતું. પણ આપણી સંસ્કૃતિ દુનિયાની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ તો કલકત્તામાં કે બીજે ક્યાંય આવું વધત નથી. છતાં સંસ્કારનો છાંટો નથી એવું કેમ? કારણ કે આપણે ઘર આંગણે ગૃહસ્વામી બનવાના બદલે, ઘરના ગુરુ બનવાના બદલે જગત ગુરુ બનવાને આપણે એને પણ એક ધંધો બનાવી દીધો. એટલે સ્ત્રી દાક્ષિણ્ય એ પાયાનો શબ્દ છે આપણે, એ હોવું જ જોઈએ એવો કોઈ શંકા ના હોય શકે. જે કર ઝુલાવે પારણો તે જગત પર શાસન કરે એ કહેવાયું હશે, ત્યારે આવા નરાધમો મંત્રીઓ બનીને બિરાજતા હશે જેમના ક્રિમિનલ રેકોર્ડ હોય એવું કદાચ કવિએ નહીં કરપ્યો. અમે કવિઓ અડધા ગાંડા હોય મારા જેવા, એટલે નહીં કલ્પ્યું હોય. એટલે આ પરિસ્થિતિમાં એવા એવા લોકો હવે આપણે પાર્લામેન્ટમાં જોઈએ છીએ, રાજ્યસભામાં જોઈએ છે, કે આપણને શરમ આવે કે આ આપણા પ્રતિનિધિઓ છે. વિધાનસભામાં બેસીને કઈ અશ્લીલ જોતા હોય એવો આક્ષેપ પછી ન મુકાય, પણ એવો આક્ષેપ પણ મુકાય અને સત્તા તમારી હોય તો કઈ થાય નહીં કદાચ એવું પણ બને. આપણને એને વિગતો ખબર નથી, એટલે આક્ષેપ સાચો હતો કે ખોટો એ આપણને માહિતી નથી, પણ આક્ષેપ મુકાય જ કેમ? ધોબીએ તો સીતા માતા ઉપર આક્ષેપ જ મૂક્યો હતો ને, અને છતાં એમને એમનો ભગવાન શ્રી રામચંદ્ર ત્યાગ કરે. તમે આમ વાર તહેવારે જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ કરતા નીકળી પડો છો, અને તમારા ઉપર આક્ષેપ મુકાય ત્યારે ક્યાં સુઈ જાઓ છો? એ વખતે સત્તા કેમ વાલી લાગે છે તમને? આક્ષેપ પુરવાર શુક્રવાર થવો જોઈએ. તમે જાહેર જીવનમાં છો, તમે રાજીનામું આપી દો. જેમ જૈન હવાલા કાંડમાં અરવાડીજી અને હરેન પાઠક ને અશોક ભટ્ટ ના નામ આવે તેમ રાજીનામા આપી દીધો અને નિર્દોષ પુરવાર થયા અને સરકાર ભાજપની નહોતી, એ પછી એ પાછા જાહેર જીવનમાં. એ નૈતિકતા ક્યાં મરી ગઈ છે તમારામાં? જો મારા ઉપર આક્ષેપ પુરવાર થશે તો સક્રિય રાજકારણ છોડી દીધું. એ અત્યારે જ છોડી દે. રાજકારણમાં તારા અને સમાજના ત્રણેયના હિતમાં. એટલે એક એવા પ્રકારનો આપણે લોકશાહીમાં એક વર્ગ ઉભો કર્યો છે કે જેને કોઈ પણ પ્રકારની શરમ નથી. એના માટે સત્તા એ જ સર્વસ્વ છે. પેલા એવું કહેવાતું હતું કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એમ સત્તા મારી પરમેશ્વર ને હું સત્તાનો દાસ. અને એમાં પછી રિઝર્વેશન આવ્યા છે. આ નરાધમો બધી જ પરિસ્થિતિનો લાભ ઉઠાવી અને આ આપણી પ્રજાની જે સ્વભાવ છે એને રાવણ સભામાં કન્વર્ટ કરી દે. રાવણે પણ સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા, એણે કોઈ ગેરકૃત્ય નહોતું કર્યું સીતાજી સાથે,
સ્વ બચાવ માટે માત્ર હથિયાર જ રાખવું રાખી શકાય છે, પણ એ રાખવું જરૂરી નથી. મરચાના ઓઇલ નું સ્પ્રે ભરેલું એક નાનકડું હથિયાર તમારા ગજવામાં હોય અથવા પર્સમાં હોય તો એ તમને બચાવી શકશે. ઘણા રસ્તા છે માર્શલ આર્ટ શીખવા, એ પણ એક રસ્તો છે. સવાલ ત્યાં નથી, સવાલ જ્યારે નારી શક્તિ ઉપર તૂટી પડનાર પાશવી શક્તિઓ સંખ્યાની દ્રષ્ટિએ બહુ મોટી સંખ્યામાં, ત્યારે આ પ્રશ્ન ઉભા થાય. પછી ગમે જેટલા સૂત્રો આપણે આપીએ કે એક અકેલી નારી છે તો પે ભારી, અરે પણ કઈ રીતે થાય? એટલે મૂળભૂત રીતે દર્શક મિત્રો, પ્રશ્ન સમાજની માનસિકતાનો છે. મારા બંને વિદ્વાન પેનલિસ્ટ પણ લગભગ આજમાં છે. જ્યાં સુધી સમાજમાં શરમ નહીં હોય કે આને બળાત્કાર કર્યો તો એને ગામમાં ન રહેવા દેવાય, એને ઉધાર ન અપાય, પેલા જેમ તકો મૂડો કરીને ગધેડા ઉપર બેસાડીને વરઘોડું કાઢતા હતા કે મોઢે મેસ ચોપડતા હતા, એવું કરવાની તાકાત છે સમાજમાં? અત્યારે તો જે શઠ છે, જે ખોટું કરે છે, એને કહેવા વાળું કોઈ નથી. એની તતુડી જોરથી વાગે છે અને છેલ્લે એક વાત સમજી લઈએ દોસ્તો, કે આ બધું જ થાય છે કારણ કે જેણે મૂકી લાજ એનું નાનું સુનું રાજ, જે રાજવાને બદલે ગાજતો હોય કે મારા ઉપરના આક્ષેપો પુરવાર થશે તો હું જાહેર જીવન છોડી દઈશ, એટલે સત્વાદીના અવતાર તારા પર આક્ષેપ લાગ્યો શું કરવા? અને તું જાહેર જીવન છોડે કઈ નથી દેવું, તું હાલ પૂરતો દૂર થઈ જા, નિર્દોષ થઈને પાછો આવ, બરાબર ત્યારે જ છોડી દે. હા, પણ સમાજ હજુ પડકાઈ નથી વરતતો. સમાજ પડી ગયું છે. 251 ને વોટ આપ્યા ને સમાજે, જીતાડ્યા એટલે કોઠે પડી ગયું છે. ગુનાખોરને તમે મત આપો છો તો તમે આ પાપમાં ભાગીદાર છો એમ સમજીને ચાલવું જોઈએ. એટલે ભારતમાં જે કઈ થાય છે, હું લૂંટ બળાત્કાર, એનો જવાબદાર એક માણસ નથી, બે માણસ નથી, પાંચ માણસ નથી, એના જવાબદાર આ બધા મતદારો છે કે જે આ માણસોને ચૂંટી મોકલે છે. જ્યાં સુધી આ મનોવૃત્તિ નહીં બદલાય, જ્યાં સુધી સમાજમાંથી સારો માણસ ચૂંટીને જવો જોઈએ તે વાત સ્વીકારાશે નહીં, ત્યાં સુધી દૂષણોના આ રાવણ નું દહન થશે. જયારે વિષય નક્કી કર્યો ત્યારે એવું લાગતું હતું કે આ વિષયના ઉપર કેટલી ચર્ચા થશે, એમાં વિષય છેલ્લી ઘડીએ બદલાયો. અમારા પ્રોફેસર સાહેબે નક્કી કરેલો વિષય તો જુદો હતો, પછી બદલાયો. પછી અમે રેખાબેન ને વિનંતી કરી કે તમે જોડાવો એમાં, એટલે બેલેન્સ થાય છે. રેખાબેન જોડાય મારા બંને પેનલિસ્ટ ને ખોબલે ખોબલે અભિનંદન આપું છું કે આટલા ટૂંકા સમયે વગર ઓલમોસ્ટ એક્સટેમ્પોર
એમણે પોતાના વિચારો જે રીતે વ્યક્ત કર્યા છે, સ્ત્રી શક્તિ સમાજની આવતીકાલની દિશા દેખાડવા માટે બોલતા છે. જો તમારે સમજવું હોય તો, જો તમે જ ઉમતા હશો તો તમારા માટે કોઈ રસ્તો નહીં. તો દર્શક મિત્રો, આટલે અટકીશું આજે. મળીશું વળી પાછા આવતીકાલે નવા વિષય સાથે, નવી વાર્તા સાથે, નવી કમેન્ટ સાથે. ધન્યવાદ. શુભરાત્રી.